રામુ નામનો એક કઠિયારો હતો, રોજ જંગલમાં જતો, બપોર સુધી લાકડા કાપતો અને તેનો પારો બાંધી પોતાના ગામમાં પાછો ફરતો. એ લાકડા ગામના બજારમાં વેચી એમાંથી જે કઈ મળે એનાથી રસોઈનો સામાન લઈ પોતાના ઘેર જતો. આમ તેની જિંદગી માઢ માઢ ગરીબીમાં પસાર થતી હતી. એક દિવસની વાત છે, રોજની માફક તે જંગલમાં ગયો અને એક ઝાડને કાપવા લાગ્યો. ત્યાં તેને કોઈ પ્રાણીના રડવાનો અવાજ સંભળાયો. તેણે અવાજની દિશામાં નજર નાખી, કોઈ પ્રાણી દર્દના કારણે રડી રહ્યું હતું. રામુ એ અવાજ તરફ જવા લાગ્યો. તળાવથી થોડે દૂર તેણે જોયું એક સિંહ દર્દના કારણે રડી રહ્યો હતો. બાપ રે બાપ, આ તો સિંહ જંગલનો રાજા, એની પાસે ન જવાય. ત્યાં જ સિંહની નજર તેના પર પડી. સિંહની આંખોમાં લાચારી હતી. રામુએ હિંમત કરી તેની નજીક ગયો. તેણે જોયું કે સિંહનો આગલો પગ લોહી લુહાણ હતો, ત્યાં તીર વાગેલું હતું. સિંહે કહ્યું, ભાઈ મારી મદદ કરો, મને પગમાં તીર વાગ્યું છે, એ જલ્દી કાઢો. રામુને દયા આવી, તે ગભરાતો નજીક ગયો ને સિંહના પગમાંથી તીર કાઢ્યું. તીર કાઢ્યા પછી રામુએ સિંહના પગ પરથી લોહી લૂંછી નાખ્યું. જંગલમાં જંગલી ઔષધિના ઘણા છોડ હતા. ઔષધિનો એક છોડ લાવી બે હથેળીમાં મસળી સિંહના ઘા ઉપર લગાવી દીધા. સિંહે જણાવ્યું કે તે પાણી પીવા તળાવ પાસે આવ્યો ત્યારે કોઈ શિકારીએ તેને તીર મારી તેનો શિકાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. તીર વાગ્યું છતાંય છલાંગ લગાવી માંડ માંડ આ ઝાડીના ઝાંખરામાં સંતાઈ ગયો હતો. ભલે સિંહ હિંસક પ્રાણી હતો, પણ રામુને તેની દયા આવી. દિવસ દરમિયાન લાકડા કાપતા થોડી વારે એની તપાસ કરવા આવતો. સાંજ પડવા આવી ત્યારે રામુએ ફરી તેના ઘા ઉપર ઔષધિ લગાવી આપી. બીજા દિવસે રામુ રોજ કરતા વહેલો જંગલમાં આવી ગયો. જોયું તો સિંહ ત્યાંથી ચાલીને તળાવની પાસે ઊભો હતો. સિંહે કહ્યું, રાત્રે મને સરસ ઊંઘ આવી હતી. 4-5 દિવસમાં સિંહને સારું થઈ ગયું. છતાં પણ રામુ ઘા તપાસી ઔષધિ લગાવતો હતો. હવે સિંહ બરાબર ચાલવા લાગ્યો હતો. એક સાંજે રામુ લાકડાનો ભારો લઈ ઘેર પાછો ફરતો હતો ત્યારે સિંહે કહ્યું, તે મારી ઘણી સેવા કરી છે, લાવ આ લાકડા પેટ ઉપર મૂકી દે, હું તને તારા ગામના પાદર સુધી છોડવા આવું છું. રામુ આમે થાકેલો તો હતો જ, તેણે ભારો સિંહની પીઠ ઉપર મૂકી દીધો. પછી તો આ રોજનો ક્રમ થઈ ગયો. રામુ લાકડાનો ભારો તૈયાર કરતો અને સિંહ ગમે ત્યાંથી સમયસર ત્યાં આવી જતો. તેને રોજ ગામના પાદરે મૂકી જતો. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ રામુનો લોભ વધવા લાગ્યો. એક ભારામાંથી બે થયા, બેના ચાર થયા, તેની પાસે પૈસા પણ વધારે ભેગા થવા લાગ્યા.
ગામમાં પણ વાતો વહેતી થઈ. ગ્રામજનો રામુને સિંહની સાથે જોવા ઠેઠ પાદર સુધી ભેગા થવા લાગ્યા. ગામમાં રામુ અને તેની પત્નીનું માન વધવા લાગ્યું. સૌ તેની પાસે સિંહની વાતો સાંભળવા એકઠા થવા લાગ્યા. સિંહ જેવો જંગલનો રાજા પણ રામુની સામે બકરી બનીને તેની દરેક વાત માને છે. જેમ જેમ માન વધતું ગયું, રામુનો અહંકાર પણ વધતો ગયો. ઘણી વાર તો ધોકા વડે સિંહને ફટકારતો. જલ્દી જલ્દી ચાલ, આમ ગધેડાની માફક શું ધીમે ધીમે ચાલે છે. સિંહ એક માણસના ઉપકારને વશ હતો, તેનાથી રામુનો ઉપકાર ભૂલાતો ન હતો. તેથી ના છૂટકે ગમે તેવું અપમાન સહન કરી લેતો. મહિનો, બે મહિના, ત્રણ મહિના વીતી ગયા. માનવ સહજ મોટાઈ પામવાનો સ્વભાવ રામમાં દિવસે ને દિવસે વધતો ગયો. તે એ પણ ભૂલી ગયો કે તે જેનું વાતે વાતે અપમાન કરે છે, લાકડીના ફટકારા મારે છે, વધારે ને વધારે ભાર મૂકે છે, એ કોઈ ગધેડો નથી પણ સિંહ છે. એક દિવસ સિંહે કહ્યું, રામુ, તારા હાથમાં આ કુહાડી છે ને, એક કામ કર, મારી પીઠ ઉપર એ કુહાડીનો ઘા કર. રામુ તો દંગ રહી ગયો કે સિંહ આ શું બોલે છે. ફરી સિંહે કહ્યું, તું ચિંતા ન કર, હું કહું છું ને, તારી કુહાડીથી એક ઘા કર. રામુએ ઘા કર્યો, લોહી નીકળ્યું, પણ સિંહ સહેજ પણ હુંકારો ન કર્યો. ત્રણ ચાર દિવસ પછી સિંહે રામુને પૂછ્યું, જરા જો તો કરો, પેલો ઘા એ પડ્યો હતો એ રૂજ્યો કે નહીં. રામુએ જોયું તો ઘા રૂજવા આવ્યો હતો. ત્યારે સિંહે કહ્યું, જોયું રામુ, તારી કુવાડીથી પડેલો ઘા પણ ઊંચાઈ ગયો. એ દિવસે તીરના ઘા ઉપર ઔષધિ લગાવી તેનો ઉપકાર હું ભૂલ્યો નથી. તેના બદલામાં અત્યાર સુધી મેં તારી ઘણી સેવા કરી. હું રાહ જોતો હતો કે મોટાઈ પામવાનો તારો માનવ સ્વભાવ સુધરે છે કે નહીં, પણ એ ન બન્યું. કુહાડીનો ઘા તો સહન થઈ જાય, પણ તારા કડવા વેણ, ગામ લોકોની વચ્ચે લાકડીના ફટકારે થતું મારું અપમાન, સિંહ જેવો સિંહને ગધેડાની માફક હાંકવાનો તારો ઘમંડ. રામુ, તમે કઈ જાતના માણસ છો? કોઈની સેવાય મનથી નથી કરી શકતા, એમાંય બદલાની ભાવના રાખો છો. હવે કાલથી હું તને નહીં મળું, મારી આશા ન રાખીશ. જતા જતા એક વાત કહું, એ યાદ રાખજે, કુહાડીના ઘા તો ગમે ત્યારે રૂચાઈ જાય છે, પણ કડવા વેણથી પડેલા ઘા નથી રૂચાતા. આમ કહી સિંહ ચૂપચાપ જંગલમાં ચાલ્યો ગયો.